ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, ગઈકાલે આપણે રૂપિયા પૈસાની સમજ મેળવી હતી, બરાબર ને? તો મિત્રો, ચાલો આજે પણ આપણે આગળ રૂપિયા પૈસાની સમજ મેળવીશું. તો જુઓ મિત્રો, રૂપિયા પૈસાની સમજ. તો હવે આપણે રૂપિયા પૈસાની સમજ મેળવીશું. તો જુઓ, રૂપિયા પૈસાનો મૌખિક હિસાબ, બરાબર? ચાલો જુઓ. એક રૂપિયો બરાબર 100 પૈસા, બરાબર? એક રૂપિયો બરાબર 100 પૈસા. કેટલા પૈસા છે? 100 પૈસા બરાબર 50 પૈસા પ્લસ 50 પૈસા. 50 પૈસાના 2 સિક્કા લઈએ ત્યારે કેટલા થાય? 100 પૈસા થાય. 50 પૈસા પ્લસ 50 પૈસા બરાબર કેટલા પૈસા થાય? 100 પૈસા થાય, કે 100 પૈસા બરાબર 1 રૂપિયો, બરાબર? હવે જુઓ, તો 2 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? 2 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? કેટલા પૈસા થાય? 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, બરાબર ને? તો 2 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? તો જુઓ, 2 × 100 બરાબર કેટલા પૈસા? 200 પૈસા. 2 × 100 બરાબર 200 પૈસા, બરાબર? તો અહીં રૂપિયા આપણને આપેલા છે, બરાબર ને? એને આપણે સામા ફેરવવાનું છે? અહીં પૈસામાં ફેરવવાનું છે, બરાબર ને? તો 2 રૂપિયા બરાબર 200 પૈસા, બરાબર? તો જ્યારે રૂપિયાને પૈસામાં ફેરવવાનું હોય, એટલે કે રૂપિયાનું પૈસામાં રૂપાંતર કરવાનું હોય, ત્યારે રૂપિયાને 100 વડે ગુણવાના. શું કરવાના? રૂપિયાને 100 વડે ગુણવાના, બરાબર? જુઓ, 2 × 100 બરાબર 200 પૈસા, બરાબર? આગળ જુઓ, 4 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? 400 પૈસા, બરાબર ને? 4 ને કોની વડે ગુણવાનું? 100 વડે ગુણવાનું. તો 4 × 100 બરાબર 400 પૈસા, બરાબર? આગળ જુઓ, 10 રૂપિયા બરાબર 10 ને કેટલા વડે ગુણવાનું? 100 વડે. 10 × 100 બરાબર કેટલા પૈસા થશે? 1000 પૈસા, બરાબર? સમજ પડી? જ્યારે રૂપિયાને પૈસામાં ફેરવવાનું હોય, એટલે કે રૂપિયાનું પૈસામાં રૂપાંતર કરવાનું હોય, ત્યારે રૂપિયાને કોની વડે ગુણવાનું? 100 વડે ગુણવાનું. રૂપિયાને 100 વડે ગુણવાનું, ગુણાકાર કરવાનું. સમજ પડી મિત્રો? તો મિત્રો, આમ રૂપિયા દર્શાવતી સંખ્યાને 100 વડે ગુણવાથી રૂપિયાનું પૈસામાં રૂપાંતર થાય છે. શામાં રૂપાંતર થાય છે? રૂપિયાનું પૈસામાં રૂપાંતર થાય છે. તો મિત્રો, 1 રૂપિયો બરાબર 100 પૈસા, બરાબર? તો 100 પૈસા બરાબર, તો 100 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? 1 રૂપિયો થાય, બરાબર ને? 1 રૂપિયો, બરાબર? તો 100 પૈસા બરાબર 1 રૂપિયો. 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 100 પૈસા બરાબર 1 રૂપિયો, બરાબર? આગળ જુઓ, તો 300 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? 300 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો જુઓ, 100 પૈસા બરાબર 1 રૂપિયો, બરાબર? તો 300 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? અહીં પૈસા આપેલા છે, આપણે અહીં રૂપિયામાં લખવાનું છે. બોલો શું કરશું? તો જુઓ, આમ પૈસાને રૂપિયામાં રૂપાંતર કરવાનું હોય, એટલે કે પૈસાને રૂપિયામાં ફેરવવાનું હોય, ત્યારે પૈસાને 100 વડે ભાગવા પડે. પૈસાને કેટલા વડે ભાગવા પડે? 100 વડે ભાગવા પડે. તો જુઓ, અહીં પૈસા કેટલા છે? 300 પૈસા, બરાબર? તો જુઓ, 300 ભાગ્યા 100, બરાબર ને? કેમ કે આપણે અહીં
पैसा ने रूपया में फेरवानो छे, बराबर, એટલે કે પૈસા નું રૂપિયા માં રૂપાંતર કરવાનું છે. તો અહીં આપણે શું કરશું, જે આ પૈસા આપેલી સંખ્યા છે એને શું કરશું, 100 વડે ભાગીશું, બરાબર. તો જુઓ, તો જુઓ 300 ભાગ્યા 100, બરાબર. તમે આ રીતે દાખલો પણ ગણી શકો છો અને મૌખિક રીતે પણ જવાબ લખી શકો છો, બરાબર. તો જુઓ 300 ભાગ્યા 100, બરાબર. ચાલો કોનો ઘડિયો જોવાનો, 100 નો. ચાલો જોઈએ 100 નો ઘડિયો ક્યાં સુધી જોવો પડે. 100 ના ઘડિયામાં 300 આવે ત્યાં સુધી આપણે 100 નો ઘડિયો જોવો પડે, એટલે કે બોલવો પડે. તો જુઓ, જુઓ 100 ગુણ્યા 1 બરાબર 100, 100 એકા 100, બરાબર. આગળ જુઓ 100 ગુણ્યા 2 બરાબર 200, 100 નું 200, 100 ગુણ્યા 3 બરાબર 300, બરાબર. કે 100 ટાળી 300 કેટલા વડે ભાગ ચાલશે, 3 વડે ભાગ ચાલશે, કેમ કે 100 ટાળી 300 કેટલા વડે ભાગ ચાલશે, 3 વડે ભાગ ચાલશે. તો જુઓ 100 ટાળી 300, બરાબર. 100 ટાળી 300, અહીં 300 ની નીચે આપણે લખશું 300, બરાબર. ચાલો હવે જુઓ 100 ટાળી 300, બરાબર. 300 નીચે આપણે કેટલા લખવાના, 300, બરાબર. ચાલો હવે ચાલો બાદબાકી કરીએ. શૂન્ય માંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય એટલે કે 0, શૂન્ય માંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય એટલે કે 0, 3 માંથી 3 બાદ કરો કેટલા બાકી રહેશે, 3 માંથી 3 બાદ કરીએ તો કેટલા બાકી રહેશે, 0, 3 માંથી 3 બાદ કરો કેટલા બાકી રહેશે, 0 એટલે કે 0, બરાબર. આપણે કેટલું આવ્યું, 3, એટલે કે કેટલો જવાબ આવ્યો, 3, બરાબર. તો જુઓ 300 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય, 3 રૂપિયા થાય. તો 300 પૈસા બરાબર 3 રૂપિયા, બરાબર ને. 300 પૈસા બરાબર 300 ભાગ્યા 100 બરાબર 3 રૂપિયા, બરાબર. તો મિત્રો તમે આ રીતે દાખલો પણ ગણી શકો છો, બરાબર, અને મૌખિક રીતે પણ ગણતરી કરીને જવાબ લખી શકો છો. પણ આપણે અહીંયા મૌખિક ગણતરી કરીને જવાબ લખવાનો છે, બરાબર. સમજ પડી, પડી. તો ચાલો આગળ જુઓ, તો જુઓ 300 પૈસા બરાબર 300 ભાગ્યા 100 બરાબર 3 રૂપિયા, બરાબર. કેટલા રૂપિયા થાય, 300 પૈસા બરાબર 3 રૂપિયા થાય, બરાબર. તો આમ પૈસાનું રૂપિયામાં રૂપાંતર કરવાનું હોય, એટલે કે રૂપિયામાં ફેરવવાનું હોય ત્યારે પૈસાને કેટલા વડે ભાગવાના, 100 વડે ભાગવાના, બરાબર. સમજ પડી, પડી ને. તો ચાલો આગળ જુઓ, તો જુઓ 600 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય, 600 પૈસા બરાબર 6 રૂપિયા, 6 રૂપિયા, બરાબર ને. 600 પૈસા બરાબર 6 રૂપિયા. આગળ જુઓ 800 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય, 800 પૈસા બરાબર 800 પૈસા બરાબર 8 રૂપિયા, બરાબર. 800 પૈસા બરાબર 8 રૂપિયા. સમજ પડી, પડી ને. તો જ્યારે પૈસાનું રૂપિયામાં રૂપાંતર કરવાનું હોય, એટલે કે પૈસાને રૂપિયામાં ફેરવવાનું હોય ત્યારે પૈસાને 100 વડે ભાગવાનું, બરાબર. સમજ પડી, પડી ને. જ્યાં પૈસાનું રૂપિયામાં રૂપાંતર કરવા માટે પૈસાને 100 વડે ભાગવા પડે, પૈસાને કેટલા વડે ભાગવા પડે, 100 વડે ભાગવા પડે, બરાબર. સમજ પડી, પડી ને. તો ચાલો આગળ જોઈએ. તો જુઓ મિત્રો, અહીં 100 રૂપિયો બરાબર કેટલા રૂપિયા થાય, બોલો 100 રૂપિયો બરાબર કેટલા રૂપિયા થાય. તમે 100 રૂપિયો શબ્દ સાંભળો છે, સાંભળો છે, તો કેટલા રૂપિયા થાય, 100 રૂપિયો એટલે કેટલા રૂપિયા. જુઓ 100 રૂપિયો એટલે 1 રૂપિયો 50 પૈસા, 1 રૂપિયો પ્લસ 50 પૈસા, બરાબર. 100 રૂપિયો એટલે 1 રૂપિયો પ્લસ 50 પૈસા, એટલે કે 1 રૂપિયો 50 પૈસા, બરાબર. તો પૈસા કેટલા થાય, પૈસા કેટલા થાય, આપણે અહીં રૂપિયા પૈસામાં 100 રૂપિયો એટલે તમે આપણે લખ્યું કે 1 રૂપિયો 50 પૈસા. તો હવે પૈસામાં આપણે લખવું હોય તો કેવી રીતે લખશું, ચાલો 1 રૂપિયો 50 પૈસા, બરાબર.
દોઢ રૂપિયો એટલે એક રૂપિયો પચાસ પૈસા, એક રૂપિયો પ્લસ પચાસ પૈસા, બરાબર. હવે જુઓ આપણે એક રૂપિયાને છૂટા પાડીશું, પચાસ પૈસા પ્લસ પચાસ પૈસા, બરાબર ને. સો પૈસા થઈ ગયા, એક રૂપિયો એટલે કે સો પૈસા. અહીં આપણે છૂટા પાડી દીધા, એક રૂપિયો છૂટો હવે પચાસ પૈસા પ્લસ પચાસ પૈસા. હવે આગળ છે ને હજી પચાસ પૈસા, અહીંયા લખશું આપણે પચાસ પૈસા પ્લસ પચાસ પૈસા, બરાબર. ચાલો હવે કેટલા પૈસા થશે બોલો. ચલો અહીંયા રૂપિયા પૈસા આપેલા હતા, આપણે પૈસામાં છૂટું કરી દીધું, બરાબર. હવે કેટલા પૈસા થશે, પચાસ પૈસા પ્લસ પચાસ પૈસા પ્લસ પચાસ પૈસા. ચાલો સરવાળો કરો, કેટલો આવશે જવાબ, એકસો પચાસ પૈસા. કેટલો આવશે જવાબ, એકસો પચાસ પૈસા, બરાબર ને. એક રૂપિયો પચાસ પૈસા બરાબર કેટલા પૈસા થાય, એકસો પચાસ પૈસા થાય. એક રૂપિયો બરાબર સો પૈસા એટલે પચાસ પૈસા પ્લસ પચાસ પૈસા. પચાસ પૈસા હતા, અહીંયા આપણે પચાસ પૈસા લખ્યા, બરાબર ને. તો બરાબર એકસો પચાસ પૈસા, બરાબર. સમજ પડી? માટે દોઢ રૂપિયો બરાબર કેટલા પૈસા, એકસો પચાસ પૈસા. દોઢ રૂપિયો બરાબર એકસો પચાસ પૈસા. રૂપિયામાં આ રીતે એક રૂપિયો પચાસ પૈસા, અને પૈસામાં આપણે લખશું એકસો પચાસ પૈસા, બરાબર ને. માટે દોઢ રૂપિયો બરાબર એકસો પચાસ પૈસા, બરાબર. હવે અહીં એકસો પચાસ પૈસા છે એને આપણે રૂપિયા પૈસામાં લખવું હોય તો કેવી રીતે લખશું, રૂપિયા પૈસામાં લખવું હોય તો કેવી રીતે લખશું બોલો જોઈએ, કેવી રીતે લખશું. તો આ એકસો પચાસ પૈસા છે એને આપણે રૂપિયા પૈસામાં અલગ કરીને લખવાનું છે. તો જુઓ, તો પૈસાનું રૂપિયામાં રૂપાંતર કરતી વખતે આપેલી સંખ્યાના એકમ અને દશકના અંકોથી બનતી સંખ્યા પૈસા બતાવે છે, અને બાકીના આગળના અંકોથી બનતી સંખ્યા રૂપિયા બતાવે છે. શું બતાવે છે? રૂપિયા બતાવે છે. એટલે કે આ એકમ અને દશકના સ્થાનથી જે સંખ્યા બની છે એ પૈસા બતાવે છે, અને તેની આગળના અંકો એ સંખ્યા શું બતાવે છે? રૂપિયા બતાવે છે. શું બતાવે છે? રૂપિયા બતાવે છે, બરાબર. તો જો અહીં એકસો પચાસ પૈસા છે, તો જુઓ એકસો પચાસ પૈસા બરાબર આ એકમ અને દશક, બરાબર. આ એકમ અને દશક તો કઈ સંખ્યા બને છે? પચાસ. તો કેટલા પૈસા કહેવાશે? પચાસ પૈસા. અને આ એની આગળ કયો અંક છે? કયો અંક છે? એક. તો એક શું કહેવાશે? રૂપિયો કહેવાશે. કેમ કે એકમ અને દશકના અંકોથી બનતી સંખ્યા પૈસા બતાવે છે, અને તેની આગળના અંકોથી બનતી સંખ્યા રૂપિયા બતાવે છે. તો અહીં શું આવશે આપણો જવાબ? એકસો પચાસ પૈસા બરાબર શું આવશે જવાબ? એકસો પચાસ પૈસા બરાબર એક રૂપિયો, એક રૂપિયો પચાસ પૈસા, એક રૂપિયો પચાસ પૈસા, બરાબર ને. એકસો પચાસ પૈસા બરાબર એક રૂપિયો પચાસ પૈસા, બરાબર. તમે આ રીતે પણ લખી શકો, એક રૂપિયો અહીંયા શું મૂકશો? પોઈન્ટ, બરાબર ને. પચાસ પૈસા, બરાબર. આ રીતે પણ લખી શકાય, એક રૂપિયો પચાસ પૈસા, બરાબર. એક પોઈન્ટ પચાસ રૂપિયા એટલે કે એક રૂપિયો પચાસ પૈસા, બરાબર ને. એકમ અને દશકના સ્થાનથી જે સંખ્યા બને છે, અંકોથી જે સંખ્યા બને છે એને કહેવાય પૈસા, અને તેની આગળના અંકથી જે સંખ્યા બને છે એને શું કહેવાય? રૂપિયા કહેવાય, બરાબર ને. બરાબર. તો અહીં આપણે એકમ અને દશક પછી શું મૂક્યું છે? અહીં પોઈન્ટ મૂક્યું છે, કેમ કે આગળની સંખ્યા આપણને શું બતાવે છે? રૂપિયા બતાવે છે, બરાબર. તો એક રૂપિયો પચાસ પૈસા એટલે કે એક પોઈન્ટ પચાસ રૂપિયા. આ રીતે પણ તમે વાંચી શકો છો, બરાબર. બરાબર સમજ પડી? તો જુઓ હવે અહીં જુઓ, અઢી રૂપિયા બરાબર કેટલા પૈસા, અઢી રૂપિયા બરાબર કેટલા પૈસા? બસો પચાસ પૈસા. કેટલા પૈસા? બસો પચાસ પૈસા. બે રૂપિયા પચાસ પૈસા.
શું કહેવાય એને? 2 રૂપિયા. બરાબર. 2 રૂપિયા 50 પૈસા. બરાબર બરાબર. 2.50 રૂપિયા. બરાબર 2.50 રૂપિયા. બરાબર 750 પૈસા. ચલો બોલો 750 પૈસા બરાબર કેટલા રૂપિયા? 7 રૂપિયા 50 પૈસા. 7 રૂપિયા 50 પૈસા બરાબર. 750 પૈસા બરાબર 7 રૂપિયા 50 પૈસા. 7.50 રૂપિયા. બરાબર. આ રીતે પણ તમે લખી શકો. બરાબર બરાબર. સમજ પડી? પડી ને. 750 પૈસા બરાબર 7 રૂપિયા 50 પૈસા બરાબર 7.50 રૂપિયા. એટલે 7 રૂપિયા 50 પૈસા. બરાબર. અને બીજું શું કહેવાય 7 રૂપિયા 50 પૈસા ને? 7.5 રૂપિયા પણ કહેવાય. બરાબર. સમજ પડી? પડી ને. તો મિત્રો આપણે કાલે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.